ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં. તો મિત્રો, ચાલો આજે આપણે આગળ જોઈએ. તો જુઓ મિત્રો, અહીં શૂન્યને શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા વડે ભાગતા ભાગાકાર શૂન્ય જ આવે. શૂન્યને શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા વડે આપણે ભાગાકાર કરીએ તો જવાબ શું આવે? શૂન્ય જ આવે. શું આવે? જવાબ શૂન્ય જ આવે. શૂન્યને શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા વડે ભાગતા ભાગાકાર શૂન્ય જ આવે. શું આવે? શૂન્ય જ આવે. તો જુઓ, દાખલા તરીકે એક નંબરમાં જુઓ, શૂન્ય ભાગ્યા બે બરાબર શૂન્ય, બરાબર. બે નંબરમાં જુઓ, શૂન્ય ભાગ્યા આઠ બરાબર શૂન્ય. ત્રણ નંબરમાં જુઓ, શૂન્ય ભાગ્યા પંદર બરાબર શૂન્ય. આગળ જુઓ, ચાર નંબરમાં શૂન્ય ભાગ્યા બત્રીસ બરાબર શૂન્ય. શૂન્યને શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા વડે ભાગીએ તો ભાગાકારમાં જવાબ શું આવે? શૂન્ય જ આવે. શું આવે? શૂન્ય જ આવે. આપણે ગુણાકારમાં પણ શીખી ગયા છીએ કે કોઈ પણ સંખ્યાને શૂન્ય વડે ગુણીએ તો જવાબ શું આવે? શૂન્ય જ આવે. બરાબર ને? યાદ છે કે ભૂલી ગયા? યાદ છે ને? તો જીવો મિત્ર, અહીં શૂન્યને શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા વડે ભાગતા ભાગાકારમાં જવાબ શું આવે? શૂન્ય જ આવે. સમજ પડી? તો ચાલો આગળ ઉદાહરણ જોઈએ. તો જુઓ, ભાગાકાર કરો. ચાલો જુઓ. તો જુઓ ઉદાહરણ એક, રકમ છે અહીં આપણી સાઠ ભાગ્યા ત્રણ. ફરી એક વાર રકમ વાંચું છું, સાઠ ભાગ્યા ત્રણ, બરાબર. તો અહીં આપણે સાઠ ને ત્રણ વડે ભાગવાના છે. તો ચાલો દાખલો ગણીએ. સાઠ ભાગ્યા ત્રણ, બરાબર ને? અહીં આપણે બે અંકની સંખ્યાનો એક અંકની સંખ્યા વડે ભાગાકાર કરવાનો છે. આગળ પણ આપણે શીખી ગયા છે. કોનો ગળ્યો જોવાનો? અહીં ત્રણ નો ગળ્યો. દાખલો ગણવાની શરૂઆત અહીંથી કરીશું ને, દશકના સ્થાને. કયો અંક છે અહીં? છ, બરાબર. એકમના સ્થાનમાં કયો અંક છે? શૂન્ય. અને દશકના સ્થાનમાં કયો અંક છે? છ. ચાલો દાખલો ગણવાની શરૂઆત કરીએ અહીંથી છ થી. ચાલો, ગળ્યો કોનો જોવાનો? ત્રણ નો જોવાનો. ક્યાં સુધી બોલવાનો ત્રણ નો ગળ્યો? ત્રણ ના ગળ્યામાં છ આવે ત્યાં સુધી બોલવાનો, બરાબર. તો જુઓ, ચાલો, ત્રણ ગુણ્યા એક બરાબર ત્રણ, ત્રણ ગુણ્યા બે બરાબર છ, ત્રણ ગુણ્યા ત્રણ બરાબર નવ, ત્રણ ગુણ્યા ચાર બરાબર બાર. પણ આપણે ક્યાં સુધી જોવાનો છે? ત્રણ નો ગળ્યો, ત્રણ ના ગળ્યામાં છ આવે ત્યાં સુધી જોવાનો છે. તો જુઓ, ત્રણ એકા ત્રણ, ત્રણ દુ છ, ત્રણ તારી નવ, ત્રણ છ બાર. આપણે અહીં સુધી ત્રણ નો ગળ્યો જોયો, આપણે જોવાનો છે ક્યાં સુધી? ત્રણ ના ગળ્યામાં છ આવે ત્યાં સુધી જોવાનો છે. એટલે કે ત્રણ નો ગળ્યો બોલવાનો છે. તો જુઓ અહીં, બરાબર, ત્રણ ગુણ્યા બે બરાબર છ, એટલે કે ત્રણ દુ છ. તો કેટલા વડે ભાગ ચાલશે? અહીં બે વડે ભાગ ચાલશે, બરાબર ને? ત્રણ ત્રણ દુ છ, બે વડે ભાગ ચાલશે ને. તો બેને ક્યાં લખશો? અહીં દશકના સ્થાનમાં છ ની ઉપર, બરાબર ને? અહીં છ ની ઉપર બે લખીશું દશકના સ્થાનમાં. અહીં કેટલા લખશો? છ ની નીચે દશકના સ્થાનમાં છ, એટલે કે છ ની નીચે આપણે છ લખીશું. સાનું ચિહ્ન આવશે બેડ બાકી, બરાબર ને? ચાલો, તો જુઓ, ત્રણ દુ છ, બરાબર. ચાલો, છ માંથી છ બાદ કરીએ તો શૂન્ય, એટલે કે ઝીરો. હવે એકમના સ્થાનમાં કયો અંક છે? શૂન્ય. તો એને નીચે ઉતારવો પડશે ને. તો આપણે એકમના સ્થાનમાં કયો અંક છે? શૂન્ય. એટલે આપણે નીચે ઉતારશું તો ઉપરથી ઉતાર્યો શૂન્ય, બરાબર ને? હવે કેવી રીતે મળશું આપણે? બોલો જોઈએ, હવે કેટલા વડે ભાગ ચાલશે? અહીં તો શૂન્ય આવ્યું, હવે કેટલા વડે ભાગ ચાલશે? ત્રણ નો ગળ્યો જોવાનો છે ને. ગળ્યો કોનો જોવાનો છે? આપણે ત્રણ નો ગળ્યો જોયો ને. તો જુઓ, ત્રણ ગુણ્યા શૂન્ય બરાબર શૂન્ય. કોઈ પણ સંખ્યાને આપણે શૂન્ય વડે ગુણીએ તો જવાબ શું આવે? શૂન્ય. આપણે ગુણાકારમાં શીખી ગયા છે ને આગળ, કોઈ પણ સંખ્યાને આપણે શૂન્ય વડે ગુણીએ તો જવાબ શું આવે? શૂન્ય, બરાબર ને? તો જુઓ, ત્રણ ગુણ્યા શૂન્ય બરાબર શૂન્ય છે ને.
તો કેટલા વડે ભાગ ચાલશે? અહીં કેટલા વડે ભાગ ચાલશે? 3 ને 0 વડે ગુણીએ તો જવાબ શું આવે છે? 0. 3 ગુણ્યા 0 બરાબર 0 બરાબર. તો કેટલા વડે ભાગ ચાલશે? અહીં હવે 0 વડે ભાગ ચાલશે. તો અહીં 0 ની ઉપર એકમના સ્થાનમાં શું લખશું? અહીં 0 ની ઉપર એકમના સ્થાનમાં શું લખશું? અહીં 0 બરાબર. અહીંયા શું આવશે? 0 આવે ને, કેમ કે આપણે 3 ને 0 વડે ગુણીએ છીએ. તો જવાબ શું આવે છે? 0 બરાબર. 3 ને 0 વડે ગુણીએ તો જવાબ શું આવે છે? 0. એટલે આપણે કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણીએ તો જવાબ શું આવે? 0. જો 3 ગુણ્યા 0 બરાબર 0 બરાબર. ચાલો બાદબાકી કરીએ. સાનું ચિહ્ન આવશે અહીં બાદબાકી. તમે અહીં 0 લખો તો પણ ચાલે અને ન લખો તો પણ ચાલે બરાબર. હવે આવે જો 0 માંથી 0 બાદ કરીએ તો 0 બરાબર. મિત્રો અહીં દશકના સ્થાનમાં તમે 0 લખો તો પણ ચાલે અને ન લખો તો પણ ચાલે. ચાલો 0 માંથી 0 બાદ કરીએ તો 0 બરાબર. સમજ પડે છે ને? પડે છે ને. ચાલો કેટલું આવ્યું ભાગફળ અહીંયા આપણું? 20. તો મિત્રો દરેક વખતે 0 માંથી 0 બાદ કરવાની જરૂર નથી બરાબર. દરેક વખતે 0 માંથી 0 બાદ કરવાની જરૂર નથી. તો મિત્રો અહીંયા આપણું ભાગફળ કેટલું આવ્યું? 20 આવ્યું બરાબર. તો અહીંયા આપણે જવાબમાં લખશું ભાગફળ બરાબર 20. ભાગફળ બરાબર 20 એટલે કે આપણો ભાગાકાર કેટલો આવ્યો? 20. તો મિત્રો આ દાખલો તમે આ રીતે પણ ગણી શકો અને બીજી રીતે પણ ગણી શકો. તો જુઓ બીજી રીત આ છે. રકમ શું છે? 60/3 બરાબર. ચાલો આગળ આપણે દાખલો ગણ્યો છે. ગણ્યો છે ને એ ઘડી દાખલો આપણે નોંધી કરી છે. ચાલો ક્યાંથી કરશું? ચાલો 6 ના સ્થાનથી કરીએ. સરળ દાખલો ગણ. ચાલો કેટલા વડે ભાગ ચાલશે? 3 × 2 = 6. તો અહીંયા આપણે લખશું 2 માઇનસ બાદબાકીનું ચિહ્ન કરશું ને અહીંયા અહીંયા લખશું આપણે 6. 3 × 2 = 6. ચાલો 6 માંથી 6 બાદ કરીએ તો 0 એટલે કે 0. હવે આગળ ઉપરથી આ 0 ઉતારવો પડે ને નીચે બરાબર. ઉપરથી ઉતાર્યો 0 બરાબર. કેટલા વડે ભાગ ચાલશે હવે આગળ? 0 વડે. જોયું ને આપણે આગળ 0 વડે ભાગ ચાલશે. આપણે 0 ને 3 વડે ગુણીએ તો જવાબ શું આવે? 0. તો અહીં કેટલા વડે ભાગ ચાલશે? 0 વડે ભાગ ચાલે બરાબર. તો મિત્રો દરેક વખતે 0 માંથી 0 બાદ કરવાની જરૂર નથી બરાબર. દરેક વખતે 0 માંથી 0 બાદ કરવાની જરૂર નથી. તમે તો જુઓ આપણું ભાગફળ કેટલું આવ્યું? અહીં 20. તો છે ને આપણું અહીં ભાગફળ 20 બરાબર છે ને. તો અહીં દરેક વખતે 0 લખવાની જરૂર નથી બરાબર. તમે આ રીતે ગણો તો પણ સાચી રીત કહેવાય અને આ રીતે ગણો તો પણ સાચી રીત કહેવાય બરાબર. અહીંયા આપણું ભાગફળ કેટલું આવ્યું? 20 આવ્યું બરાબર. અહીંયા આપણું ભાગાકાર આવ્યો 20. સમજ પડી? પડી ને. તો મિત્રો જુઓ બીજા દાખલાની રકમ જુઓ. 90/9. ફરી એક વાર રકમ વાંચું છું. 90/9. ચાલો દાખલો ગણીએ. 90/9. ચાલો હવે ખબર છે ને શરૂઆત ક્યાંથી કરવાની, દાખલા ગણવાની ખબર છે. ચાલો અહીં કોનો ઘડિયો જોવાનો છે? 9. ક્યાં સુધી જોવાનો 9 નો ઘડિયો? 9 ના ઘડિયામાં 9 આવે ત્યાં સુધી આપણે જોવાનો છે. તો ઘડિયો લખીએ. હવે સમજ પડી ને. ચલો બોલો 9 નો ઘડિયો. 9 × 1 = 9. 9 × 2 = 18. કેટલા વડે ભાગ ચાલશે? 1 વડે ભાગ ચાલશે. 9 × 1 = 9 બરાબર ને. તો અહીં 1 વડે ભાગ ચાલશે. 9 × 1 = 9 બરાબર. 9 × 1 = 9 બાદ બાકીનું ચિહ્ન મૂકવાનું બરાબર. ચાલો 9 માંથી 9 બાદ કરો. 9 માંથી 9 બાદ કરીએ તો 0 એટલે કે 0 બરાબર. હવે ઉપરથી 0 ઉતારવો પડશે ને. ઉપરથી ઉતાર્યો 0 બરાબર. હવે કેટલા વડે ભાગ ચાલશે બોલો? જુએ 9 ને આપણે 0 વડે ગુણીએ તો જવાબ શું આવે? 0 બરાબર. તો કેટલા વડે ભાગ ચાલે? 0 વડે ભાગ ચાલે બરાબર ને. તો અહીંયા શું લખશું આપણે? 0 ની ઉપર 0 બરાબર. અહીં શું મૂકશું? 0 બરાબર ને. 9 ને આપણે 0 વડે ગુણીએ તો જવાબ શું આવે? 0.
નવ ને આપણે શૂન્ય વડે ભૂસું તો શું આવે? શૂન્ય. બરાબર ને? શૂન્ય ને શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા વડે ભાગીએ તો જવાબ શું આવે? ભાગાકારમાં શૂન્ય જ આવે. બરાબર ને? તો નવ ને આપણે શૂન્ય વડે ભાગીએ જવાબ શું આવે? શૂન્ય. બરાબર? ચાલ. બરાબર ને? શૂન્ય. ચાલ, અહીં બાદબાકીનું ચિહ્ન મૂકવાનું ને. બરાબર ને? ચાલ, શૂન્યમાંથી શૂન્ય બાદ કરીએ તો શૂન્ય એટલે કે ઝીરો. શૂન્ય શૂન્યમાંથી શૂન્ય બાદ કરીએ તો શૂન્ય એટલે કે ઝીરો. બરાબર? અહીં શૂન્યમાંથી શૂન્ય બાદ કરીએ તો શૂન્ય એટલે કે ઝીરો. તો અમે અહીં શૂન્ય ન લખો તો પણ ચાલ. બરાબર? સમજ પડે છે ને દાખલા કેવી રીતે કરવાના છે? આ સમજ પડે છે ને? ચાલ, આપણું ભાગફળ કેટલું આવ્યું? આપણે જવાબમાં લખશું ભાગફળ બરાબર દસ. કેટલું આવ્યું આપણું ભાગફળ? દસ. એટલે કે અહીં આપણો ભાગાકાર આવ્યો દસ. સમજ પડી ને મિત્રો? સમજ પડે છે ને? ચાલો આગળ જોઈએ. તો આગળ બીજા દાખલાની રકમ જુઓ. એસી ભાગ્યા પાંચ. ફરી એક વાર રકમ વાંચું, એસી ભાગ્યા પાંચ. ચાલો દાખલો ગણીએ. એસી ભાગ્યા પાંચ. કોનો ગણ્યો જોવાનો? પાંચ નો. બરાબર? ચાલો બોલો કેટલા વડે ભાગ ચાલશે? એક વડે ભાગ ચાલે. પાંચ એકા પાંચ. બરાબર ને? ચાલ, પાંચ એકા પાંચ. આઠ માંથી પાંચ બાદ કર્યો, કેટલા બાકી રહે? ત્રણ. બરાબર? ઉપરથી ઉઠાયો શૂન્ય. હવે પાંચનો ગળ્યો ક્યાં સુધી જોવો પડે? પાંચના ગળ્યામાં ત્રીસ આવે ત્યાં સુધી જોવો પડે. જોવો પડે ને? ચાલો, પાંચ એકા પાંચ. પાંચ દુ દસ. પાંચ તારી પંદર. પાંચ ચોક વીસ. પચું પચું પચીસ. પાંચ છ ત્રીસ. પાંચ સતા પાંત્રીસ. પાંચ અઠા ચાળીસ. પાંચ નવા પિસ્તાળીસ. પાંચે દાંડ પચાસ. આપણે પાંચનો ગળ્યો ક્યાં સુધી જોવાનો છે? પાંચના ગળ્યામાં ત્રીસ આવે ત્યાં સુધી જોવાનો છે. તો આપણે પાંચનો ગળ્યો આખો બોલી ગયા. બોલી ગયા ને? તો કેટલા વડે ભાગ ચાલશે? પાંચ છ ત્રીસ. એટલે કે છ વડે ભાગ ચાલશે. પાંચ છ ત્રીસ. અહીં કેટલા લખશું? શૂન્યની ઉપર છ. બરાબર? તો પાંચ છ ત્રીસ. અહીં ત્રીસની નીચે આપણે ત્રીસ લખશું. સાનું ચિહ્ન કરશું એની બાદ બાકીનું, એટલે કે માઇનસનું. ચાલો બાદ બાકી કરો. શૂન્યમાંથી શૂન્ય બાદ કરીએ તો શૂન્ય. શૂન્ય બાદ કરીએ તો શૂન્ય એટલે કે ઝીરો. ત્રણમાંથી ત્રણ બાદ કરીએ તો શૂન્ય એટલે કે ઝીરો. બરાબર? કેટલું આવ્યું ભાગફળ? સોળ. બરાબર ને? આપણો જવાબ આવ્યો સોળ. એટલે કે ભાગાકાર આવ્યો આપણો સોળ. આપણે અહીંયા લખશું ભાગફળ બરાબર સોળ. ભાગફળ બરાબર સોળ. મજા આવે છે ને દાખલા ગણવાની? સમજ પડે છે ને? તો ચાલો આગળ જોઈએ. તો મિત્રો જુઓ, અહીં ચોથા દાખલા રકમ જુઓ. વીસ ભાગ્યા બે. ફરી એક વાર રકમ વાંચું છું, વીસ ભાગ્યા બે. ચલો દાખલો ગણીએ ને આપણે. વીસ ભાગ્યા બે. બરાબર? ચાલો, કોનો ગળ્યો જોવાનો છે? અહીં બે નો ગળ્યો. ક્યાં સુધી જોવાનો? બે ના ગળ્યામાં બે આવે ત્યાં સુધી જોવાનો. બરાબર ને? ચાલો બોલો જોઈએ, બેનો ગળ્યો કેટલા વડે ભાગ ચાલશે? બોલો જોઈએ, બેનો ગળ્યો. બે એકા બે. બે દુ ચાર. આપણે ક્યાં સુધી જોવાનો છે બેનો ગળ્યો? બે ના ગળ્યામાં બે આવે ત્યાં સુધી જોવાનો છે. તો બે એકા બે. કેટલા વડે ભાગ ચાલશે? એક વડે ભાગ ચાલશે. બરાબર? તો જુઓ, બે એકા બે. બરાબર? અહીં બે ની ઉપર એક લખશું. બે એકા બે. સાનું ચિહ્ન આવશે બાય બાકી. બે એકા બે. બરાબર? કેટલા વડે ભાગ ચાલ્યો? એક વડે ભાગ ચાર. બરાબર? ચાર બાય બાકી કરીએ. બે માંથી બે બાદ કરીએ તો કેટલા બાકી રહે? શૂન્ય એટલે કે ઝીરો. ઉપરથી શૂન્ય ઉતારવો પડશે ને? ચાલો, ઉપરથી ઉતાર્યો શૂન્ય. બરાબર? હવે બેને શૂન્ય વડે ગુણીએ તો જવાબ શું આવે? શૂન્ય. તો કેટલા વડે ભાગ ચાલશે? શૂન્ય વડે ભાગ ચાલે. કેટલા લખશું અહીં? શૂન્યની ઉપર કેટલા લખશું? અહીં શૂન્ય વડે ભાગ ચાલે તો અહીં આપણે લખશું શૂન્યની ઉપર શૂન્ય. બરાબર? ચાલો, અહીં કેટલા આવશે? શૂન્ય. અહીં શૂન્ય આવે. ચાલો, આપણે બેને શૂન્ય વડે ભાગીએ તો જવાબ શું આવે? શૂન્ય. બરાબર ને? ચાલો, ચિહ્ન સામે આવશે અહીં બાદ બાકી. ચાલો, શૂન્યમાંથી શૂન્ય બાદ કરીએ તો શૂન્ય એટલે કે ઝીરો. બરાબર? અહીં આગળ શૂન્યમાંથી શૂન્ય બાદ કરીએ તો શૂન્ય એટલે કે ઝીરો.
પણ આપણે લખતા નથી, અહીં લખવાની જરૂર નથી, બરાબર? અહીં શૂન્ય લખવાની જરૂર નથી. ચાલો તો જુઓ, અહીં કોઈ ઉપરથી અંક નીચે ઉતારવાનો બાકી છે નથી, તો અહીંયા બે ભાગાકારની ક્રિયા પૂરી થઈ કહેવાય, બરાબર ને? આપણો જવાબ કેટલો આવ્યો, આપણું ભાગફળ કેટલું આવ્યું? 10. તો અહીંયા આપણે જવાબમાં લખશું ભાગફળ બરાબર 10. ભાગફળ બરાબર 10. તો અહીંયા આપણો જવાબ આવ્યો 10, એટલે આપણો ભાગાકાર આવ્યો 10. હવે આગળ જુઓ પાંચમા દાખલાની રકમ. તો જુઓ પાંચમા દાખલાની રકમ 70/2. ફરી એકવાર રકમ વાંચો છું, 70/2. ચલો દાખલો ગણીએ, 70/2. ચાલો બોલો જોઈએ કેટલા વડે ભાગ ચાલશે. ઘડિયો કોનો જોવાનો? બે નો. કેટલા વડે ભાગ ચાલે? 2 × 6. કેટલા વડે ભાગ ચાલશે? 3 વડે. 2 × 6. અહીંયા આપણે કેટલા લખશું? 6. 7 ની ઉપર કેટલા લખવાના? 3, અને 7 ની નીચે 6. 2 × 6, સાનું ચિહ્ન આવશે, બાદ બાકી, બરાબર? ચાલો 7 માંથી 6 બાદ કરશું તો 1. 7 માંથી 6 બાદ કરીએ તો કેટલા આવે? 1. એટલે 7 માંથી 6 જાય તો 1 બાકી રહે. ચાલો ઉપરથી ઉઠાયો 0, બરાબર ને? અહીં કેટલા આવ્યા? 10. તો બોલો હવે કેટલા વડે ભાગ ચાલશે? 5 વડે. 2 × 5 = 10. 2 × 5 = 10. અહીં શૂન્ય ની ઉપર કેટલા લખશું? 5. અહીં કેટલા લખશું? 10 ની નીચે 10, બરાબર ને? સાનું ચિહ્ન આવશે બાદ બાકી, એટલે કે માઇનસ નું, બરાબર? ચાલો શૂન્યમાંથી શૂન્ય બાદ કરીએ તો 0, એટલે કે 0. 1 માંથી 1 બાદ કરીએ તો 0, એટલે કે 0, બરાબર? કેટલો જવાબ આવ્યો અહીં? 35. ભાગફળ કેટલું આવ્યું? 35, એટલે કે આપણો ભાગાકાર આવ્યો 35, બરાબર? તો આપણે જવાબમાં લખશું ભાગફળ બરાબર 35, બરાબર ને? ભાગફળ બરાબર 35. કેટલું આવ્યું ભાગફળ આપણું અહીં? 35. સમજ પડે છે ને? મજા આવે છે દાખલા ગણવાની? આવે છે ને? તો મિત્રો આપણે ફરી નવા વિડીયો સાથે મળીશું, ત્યાં સુધી આવજો.